અને આજે એક્સપાયર્ડ થઈ ગયા એનો અમને ફોન આવ્યો સાંજે પાંચ પાંચ છ વાગ્યાની આજુબાજુ અમે બોડી ઉપાડી અને શમસાને લઈ ગયા તો બોડી અમારી ચેન્જ હતી બીજી હતી અને એ બોડી રિટર્ન કરી અમારી બોડીનો કોઈ હતો પતો છે નહીં દવાખાનામાં નથી રજીસ્ટરમાં કે નથી કોઈ જગ્યાએ ઠેકાણું એનું કે બોડી ગઈ કે અમારી તો પોલીસ ફરિયાદ થાય તેવી પરિવારજનો માગ કરી રહ્યા છે હોબાળો મચાવવામાં આવ્યો હતો તો અન્ય મહિલાનો મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો ત્યારબાદ નજર જતા ધ્યાન આવ્યું કે કોઈ અન્ય મહિલાનો મૃતદેહ તેમને સોંપી દેવાયો છે સમગ્ર ભાંડું ફૂટતા પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને આ બાબતને લઈને હંગામો મચાવ્યો હતો હોબાળો મચાવ્યો હતો બીજી તરફ હોસ્પિટલ તરફથી માફી માંગવામાં આવી છે પરંતુ આટલી મોટી ભૂલને લઈને કડક કાર્યવાહી થાય તેવું પરિવારજનો ઈચ્છી રહ્યા છે તો જેમાયના પિત્રોડા પરિવારે આક્ષેપ કર્યો છે બુધવારે મહિલાને દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ પરિવારને અન્ય મહિલાનો મૃતદેહ સોંપી દેવામાં આવ્યો કોરોનાથી મૃત્યુ બાદ મૃતદેહ ગાયબ થયો છે વાત્રક હોસ્પિટલમાં મૃતદેહ બદલાયા હોવાનો આરોપ ઉઠ્યો છે આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે અને પોલીસ ફરિયાદને લઈને પણ સતત પરિવારજનો જણાવી રહ્યા છે તો મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ મહિલાના મોત બાદ અન્ય મહિલાનો મૃતદેહ પરિવારજનોને સોંપી દેવાયો તો સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટતા પરિવારજનો રોષ વ્યક્ત કરી રહ્યા છે રાજકોટમાં કોરોનાએ અનેક કોરોનાથી ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે અને છેલ્લા ચોવીસ કલાકમાં હાઇએસ્ટ બ્યાસી દર્દીના મોત થયા છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સવારથી રાત સુધી અનેક પરિવારોનું હૈયાફાટ રુદન સંભળાઈ રહ્યું છે ગઈકાલ રાત્રિના સમયનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

સુરતમાં કોરોનાના કેર વચ્ચે સિવિલ હોસ્પિટલ પર લાઈન લાગી છે રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાઇન હજુ પણ યથાવત છે સતત છ દિવસથી સિવિલ પર લાઈનો લાગી રહી છે દર્દીઓના સ્વજનોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે ઉલ્લેખનીય છે કે રેમડેસિવિર ઇન્જેક્શનના જથ્થાને લઈને હાઈકોર્ટમાં પણ જે આ અંગે જવાબ રજૂ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ હાઈકોર્ટે પણ સરકારને ખખડાવી છે ઝાટકણી કાઢી છે અને આ મામલે જલ્દીથી જલ્દી કોઈ વ્યવસ્થા ઉભી કરવાને લઈને જણાવાયું છે પરંતુ સુરતમાં જેસીથી સ્થિતિ જોવા મળી રહી છે ગુજરાતના સુરતમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને લઈને તંત્ર સાથે લોકોની ચિંતા વધી છે ગઈકાલે પણ અઢારસો કરતાં વધુ કેસો નોંધાયા હતા છવ્વીસ લોકોના સરકારી ચોપડે મોત થયા છે ત્યારે પોતાના સ્વજનો કોરોના સંક્રમિત થયા બાદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલોમાં દાખલ છે ત્યારે ઇન્જેક્શન મેળવવા માટે

સિવિલ હોસ્પિટલો પર બાર બાર કલાક લાઇનમાં ઉભા રહ્યા બાદ માત્ર એક ઇન્જેક્શન મળે છે જો કે એક દર્દીને છ ઇન્જેક્શન આપવાના હોય છે એટલે કે સગા સંબંધીઓ એક ઇન્જેક્શન મળ્યા બાદ ફરી બીજા ઇન્જેક્શન માટે લાઇનમાં ઉભેલા જોવા મળે છે સતત છેલ્લા છ દિવસથી આ જ પ્રકારના દ્રશ્યો સુરતની સિવિલ હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે તેને લઈને તંત્ર દ્વારા ઇન્જેક્શનની દરેક હોસ્પિટલે વ્યવસ્થા કરવાનો એક નિયમ બનાવવામાં આવ્યો છે પણ ખાનગી હોસ્પિટલવાળા સરકારના નિયમને દોડીને પી ગયા છે અને સજે દર્દી છે તેના સંબંધીઓને લાઈનમાં ઉભા રહેવા મજબૂર કર્યા છે ત્યારે લોકોમાં આક્રોશ છે પણ તંત્ર આ મામલે નિંદ્રાધીન અને આ મામલે ખાનગી હોસ્પિટલ ઉપર કોઈ પણ જાતના પગલાં લેવા તૈયાર નથી કીર્તેશ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી સુરત સાબરકાંઠામાં કોરોના મહામારી વધતા તંત્ર સાબદું થયું છે જિલ્લામાં આજે છસો ઇન્જેક્શનનો જથ્થો હિંમતનગર આવ્યો હિંમતનગરની આઠ અને ઇડરની બે મળી દસ કોવિડ હોસ્પિટલોને બસો પચાસ રેમડેસીવીરનો જથ્થો ફાળવવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક સમિતિની રચના કરી છે સિવિર ઇન્જેક્શન ઓક્સિજન અને સાથે જરૂરી બેડ માટે અધિકારીઓની સમિતિને બનાવવામાં આવી છે જિલ્લા કલેક્ટરે લગ્ન સમારંભ સહિતના જાહેર મેળાવડાઓ પર પ્રતિબંધ જેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે વડોદરામાં ખાનગી હોસ્પિટલો માટે મહત્વનો નિર્ણય લેવાયો છે તમામ હોસ્પિટલોમાં બધા જ બોર્ડ જનરલ રહેશે દર્દી માટે સેમી કે સ્પેશિયલ રૂમ નહીં મળે લાખો રૂપિયાના બિલથી છુટકારો ચાર્જમાં પંદરસોથી છ હજાર સુધીનો ઘટાડો કરાયો છે કેશલેસ સુવિધા રહે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તો રોકડા નહીં લઈ શકાય હોસ્પિટલ અંગે વારંવાર ફરિયાદ મળશે તો ફોજદારી કાર્યવાહી કરાશે દર્દીઓ અને સગાઓને અપીલ કે નક્કી કરેલા રેટથી વધારે પૈસા લે તો ફરિયાદ કરો સીએ પણ જો રેટ નક્કી કરવામાં ગરબડ કરશે પ્રાઇવેટ વીઆઈપી રૂમ જ નહી હોય એ રૂમમાં બીજા દર્દીઓને પણ ગોઠવી શકશે કોઈ સ્પેશિયલ ચાર્જ નહીં લઈ શકે જેથી હમણાં જે બૂમો પડી રહી છે બહુ મોટા બિલો આવે છે એમાં દર્દીઓને રાહત થશે ખાસ કરીને સેમી પેશિયલ રૂમ સેમી અથવા બેસીયલ રૂમ હવે રહેશે જ નહીં બધા જ રૂમ કોમન જ ગણાશે પાવાગઢ અને ચાંપાનેર ખાતે આવેલા મોન્યુમેન્ટમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે કોરોના મહામારીને લઈને નિર્ણય લેવાયો છે પુરાત્વ વિભાગ દ્વારા આગામી પંદર મે એટલે કે ત્રીસ દિવસ સુધી પ્રવેશ બંધ કરી દેવાયો છે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન ધરાવતા પાવાગઢ ચાંપાનેર ખાતે આવેલ એકસો ચૌદ મોન્યુમેન્ટ પૈકી ઓગણચાલીસ મોન્યુમેન્ટને પુરાત્વ વિભાગ દ્વારા આરક્ષિત કરાયા છે દેશભરમાંથી સ્મારકો નિહાળવા આવતા હોય છે મુલાકાતીઓ પરંતુ હાલમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે કોરોના રાજ્યમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે એક જ દિવસમાં કોરોનાના કેસમાં વિસ્ફોટ થતા આંકડો આઠ હજારને પણ પાર પહોંચી ગયો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા આઠ હજાર એકસો બાવન કેસ નોંધાતા હાહાકાર મચી ગયો એટલું જ નહીં ચોવીસ કલાકમાં કોરોનાને કારણે એક્યાસી લોકોના જીવ ગયા માત્ર અમદાવાદમાં સત્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યા અમદાવાદ શહેરમાં બે હજાર છસો એકત્રીસ નવા કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે તો આ તરફ સુરતની સ્થિતિ પણ દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે સુરત શહેરમાં એક હજાર પાંચસો એકાવન કેસ નોંધાયા જ્યારે કે પચ્ચીસ લોકોના મોત થયા છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના કેસ પર નજર કરીએ તો દિવસ અને દિવસે કોરોના બેકાબુ થતો જતો હોય તેમ લાગી રહ્યું છે મંગળવારે રાજ્યમાં છ હજાર છસો નેવું કેસ નોંધાયા હતા જ્યારે બુધવારે સાત હજાર ચારસો દસ અને આજે કેસનો આંકડો આઠ હજાર એકસો બાવન પર પહોંચી જતા તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે

આટલી મોટી ઉંમરે તેમણે કોરોનાને માત આપી છે અને મોટી ઉંમરે કોરોના થાય તો બચવાનું પ્રમાણ ઓછું છે તેવી ભ્રમણાને તોડી છે એટલું જ નહીં સરકારી દવાખાનામાં યોગ્ય સારવાર ન મળતી હોવાના ભ્રમને પણ તેમણે તોડ્યો છે કારણ કે કોરોના ગ્રસ્ત થતા રાણીબેનને શહેરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરાયા જ્યાં નવ દિવસ તેમને ઓક્સિજન આપવાની જરૂર પડી પરંતુ સઘન સારવાર શ્રેષ્ઠ સેવા અને સંવેદના થકી બારમા દિવસે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો અને મંગળવારે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી આટલી મોટી ઉંમરે કોરોનાને હરાવનાર રાણીબેનને જ્યારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે સ્ટાફના સભ્યોએ તેમને તાળીઓથી વધાવ્યા સરકારી દવાખાને કેટલા દિવસ રહ્યા ત્યાં 12 દિવસ કેવો ને બહુ સારા માણસો બહુ સગવડતા હારી ओ हाँ जो आपने कोई तकलीफ पड़ी नहीं बोल रही थी कि आप मेरी चिंता मत करो, मैं पे बहुत अच्छे से रह रही हूँ एक वो 102 साल की है फिर भी निकली तो सब डॉक्टर्स ने नर्स ने वहाँ पे जो जो लोग मौजूद थे उन सब ने उनका बहुत सम्मान किया है हॉस्पिटल नर्सिंग ने ध्यान में लाई विशेष दरकार करी આ કિસ્સા પરથી એક વાત સ્પષ્ટ છે કે દર્દી સમયસર સારવાર માટે પહોંચે અને યોગ્ય સારવાર મળે તો મોટી ઉંમરે પણ કોરોનામાં જીવ બચી શકે છે નીતિન ગોહિલ ન્યૂઝ એટીન ગુજરાતી ભાવનગર આણંદના ઉમરેટ તાલુકા અને શહેરમાં કોરોના કહેર જે ચિંતાજનક રીતે વધ્યો છે ઉમરેટમાં ખાસ કોરોના સંક્રમણના કેસ ગંભીરતાથી વધી રહ્યા છે ત્યારે ઉમરેટ તાલુકા અને શહેરનું સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં માત્ર કોરોના સંક્રમણના ટેસ્ટ કરાય છે કોરોના સંક્રમિત દર્દીઓની હોસ્પિટલ કક્ષાએ સારવારની કોઈ સુવિધા નથી જેના કારણે સ્થાનિકો આણંદ નડિયાદ અમદાવાદ વડોદરા જવા મજબૂર બન્યા છે છેલ્લા પંદર વીસ દિવસથી કોરોના એટલો બધો વ્યાપક ફાટી નીકળ્યો છે કે દરેક ખાંચે ખાંચે કોરોનાના કેસ વધી ગયા છે અને આ ઉમરેઠ નગરપાલિકા ઉમરેઠ તાલુકાનું જે સરકારી દવાખાનું છે ઉમર ઉમરેઠ તાલુકો છે તો પણ છતાં પણ અહીંયા આગળ કોઈ પણ કીટોનું પણ એ ધ્યાન નથી રાખાતું અહીંયા આગળ રેપિડના જે ટેસ્ટ કરે છે એ પણ એકદમ મર્યાદિત સંખ્યામાં કરે છે એવું હોવું ના જોઈએ જો તાલુકા ઝોન છે તો તાલુકામાં ચાલીસથી પચાસ ગામડાનો સમાવેશ છે અને ઉમરેશ શહેરની પણ ચાલીસ હજાર વસ્તી છે આ વસ્તીને ધ્યાનમાં રહીને અહીંયા આગળ ખરેખર તો કોવિડ સેન્ટર ઊભું કરવું જોઈએ ઉમરેટની અંદર જે અહીં આપણે સરકારી દવાખાનું છે એની અંદર વીસ બેડ અત્યારે જે છે એ કોવિડ નાઇન્ટીન તરીકે જો ઉપલબ્ધ કરવામાં આવે કોરોના સામેના જંગમાં મુકેશ અંબાણીએ વધુ એક પહેલ કરી છે ઘણા રાજ્યોમાં ઓક્સિજનની ગંભીર અછત સર્જાઈ રહી છે ત્યારે મુકેશ અંબાણીએ મહારાષ્ટ્રને મફતમાં ઓક્સિજન પૂરો પાડવાનું કામ શરૂ કર્યું છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર ખાતેની રિફાઇનરીમાંથી ઓક્સિજન મુંબઈને પૂરો પાડવામાં આવી રહ્યું છે મહારાષ્ટ્રના શહેર વિકાસ મંત્રી એકનાથ શિંદેએ જાહેરાત કરી હતી કે રિલાયન્સ તરફથી રાજ્યને સો ટન ઓક્સિજન મળશે ઓક્સિજનની ભયંકર અછતનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રને અંબાણીની આ સહાયથી મોટી મદદ મળી રહેશે જામનગર રિફાઇનરીમાં લાર્જ એર સેપરેશન યુનિટ આવેલું છે જ્યાં મોટા પાયે ઓક્સિજનનું ઉત્પાદન થાય છે કારણ કે રિલાયન્સની પેટ્રોલિયમ રિફાઇનરીમાં મોટા પાયે ઓક્સિજનની જરૂર રહેતી હોય છે કોવિડ નાઇન્ટીનની મહામારી પરસ્પર નિર્ભરતાની